વાહ, આ વખતે તો ભગવાન ને માતાજી ને દયાથી ખેતીમાં બહુ સારું છે. ગઈ સાલ તો 2 લાખ રૂપિયા નું નુકસાન આવ્યું હતું. ચલો આપણું આ વખતે તો દેવું ભરાઈ જશે. પણ મારું દેવું ક્યારે ભરાશે? અરે સૂર્યભાઈ, તમે આવો આવો. નરેશ, તે કીધું કે ખેતરમાં મારે વાવણી કરવી છે અને જેવી વાવણી થઈ જશે એટલે હું તમારા પૈસા પાછા આપી દઈશ. તો હવે વાવણી તો થઈ ગઈ અને આ બધો પાક પણ પાકી જવા આવ્યો, તોય પણ મારા પૈસા તે ના આપ્યા. એટલે બોલ હવે શું કરવાનું? સૂર્યભાઈ, પણ મને થોડો ટાઈમ આપો, હું તમારા બધા પૈસા વ્યાજ સાથે આપી દઈશ. અને વ્યાજ સાથે કેટલા પૈસા થયા છે? જો 1 લાખ તો મેં તને રોકડા આપેલા છે અને એનું વ્યાજ 2 લાખ રૂપિયા જેવું થયું છે. અરે આ બધો હું મારો પાક વેચી મારું ને તોય આમના પૈસા ના ભરાય. પણ મેં તો તમારી પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા, તો 3 લાખ રૂપિયા કેવી રીતે થયા? જો નરેશ, તે ટાઈમસર મારા પૈસા પાછા ના આપ્યા એટલે વ્યાજનું મોડી થઈ ગયું અને 1-1 મહિને 10,000 એરસા સડી ગયા. સૂર્યભાઈ, આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. જ્યારે પૈસા લેવાતા ત્યારે ખોટું નતું લાગતું અને હવે પૈસા આપવાનો ટાઈમ આવ્યો એટલે ખોટું લાગે છે. પણ સૂર્યભાઈ, આટલા બધા પૈસા ના હોય, હું એક ગરીબ ખેડૂત છું. આ ગરીબના પૈસા લઈને તમે મહેલ નહીં બની શકો. બસ બહુ થયું, તારે પૈસા આપવાના છે કે નહીં? અને જો તારાથી પૈસાનું સેટિંગ ના થાય એવું હોય તો એનો બીજો પણ રસ્તો એક છે મારી જોડે. લે આ કાગળ ઉપર સહી કરી લે. આ શું છે? દસ્તાવેજ. તું આ દસ્તાવેજ ઉપર સહી કરી લે એટલે જમીન મારી. પછી તારે જ્યારે પૈસાનું સેટિંગ થાય ત્યારે પૈસા લઈને આવી જજે, હું તને તારી જમીન પાછી આપી દઈશ. જો હું આ દસ્તાવેજ ઉપર સહી કરી દઈશ તો ગામના લોકો મેણા મારશે કે આ દીકરાએ તો એના દાદાનું કંઈ જ ના રાખ્યું. એક રેડીને ખાય આવો વટકો હતો, વો પણ વેચી માર્યો. શું વિચારે છે? વધારે વિચારીશ નહીં અને આના ઉપર સહી કરી લે. સૂર્યભાઈ, વધારે નહીં, પણ મને ખાલી 2 દિવસનો ટાઈમ આપો, હું કરું કંઈક પૈસાનું સેટિંગ. અને 2 દિવસમાં પૈસાનું સેટિંગ ના થયું તો? તો તમે જે કીધું એ મને મંજૂર છે. તો ઠીક છે. 2 દિવસ તો આ હરતા ફેરતા જતા રહેશે અને આ નાલાયક ફેરી પાછો આવી જશે. પણ હવે કેરું તો કેરું છું. એ હા, આપણા ગામમાં પેલા વિપુલ શેઠ બધાને પૈસા વ્યાજમાં આલે છે, તો શું મને નહીં આપે? લઈ તો જવા દે, કદાચ મેલ ફેરી જાય. નમસ્તે વિપુલ શેઠ. હા નમસ્તે, આવ બેસ, બોલ શું કામ પડ્યું મારું? વિપુલ શેઠ, બધાને તમે આ ગામમાં વ્યાજમાં પૈસા આલો છો, તો શું મને નહીં આલો? અરે ક્યાં ના પાડી મેં પૈસા આપવાની, તું કોઈ દિવસ આવ્યો છે મારી જોડે? અરે વાહ, શું વાત છે, આ તો એકી ઝાટકે માની ગયા. હા શેઠ, મજબૂરી કાંઈક એવી હતી તે આબુ ભર્યું. એવું છે એમ? બોલ કેટલા પૈસા જોવે છે? શેઠ, મારે 3 લાખ રૂપિયા જેવું જોવે છે. શું કીધું? 3 લાખ રૂપિયા? પણ તારે આટલા બધા રૂપિયા શું કરવા છે? શેઠ, હવે તમને હું શું કહું, મેં એક જણા જોડેથી મારા ખેતરમાં વાવણી કરવા પૈસા લીધા હતા, હવે પૈસા આપવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે. અને એવું કીધું કે 2 દિવસમાં પૈસા મારા ના આપ્યા ને તો મારી આ જમીન મારા નામે કરી દેવી પડશે. તે 3 લાખ રૂપિયાનું કરીશું અને એટલા બધા રૂપિયા શા માટે લીધા? શેઠ, લેવા માટે એની જોડેથી 1 લાખ રૂપિયા લીધા છે, પણ એને વ્યાજનું વ્યાજ કહીને 3 લાખ રૂપિયા કર્યા છે. અરે નરેશ, આ તો બધું કાયદેસર ખોટું છે, આટલું બધું વ્યાજ ના હોય. ખબર છે મને આ બધું ખોટું છે, પણ લીધા છે તો હવે આપવા તો પડશે. પણ નરેશ, એ છે કોણ આટલું બધું વ્યાજ લેનારો? એ બાજુના ગામનો છે ને એનું નામ સૂર્ય છે. એવું છે એમ? તો તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે શેઠ, તમે કેવા શું માંગો છો? કાઈ નહીં નરેશ, હવે કાલે વાત, ચાલ પડવા દે સવાર. ચાલો એ આપણો
આપણો ટાઈમ આપેલો પૂરો થઈ ગયો, જઈએ હવે એની જોડે. એ વિશાલ ક્યાં જાય છે? અરે ક્યાંય નહીં, આજે તો કોલેજનો ફર્સ્ટ દિવસ છે તો કોલેજે જાઉં છું. આજે તું કોલેજ જવાનું રહેવા દે. કેમ? કેમ કે આજે તારે 2-3 જણાને સીધા કરવા જવાનું છે. સીધા કરવામાં તો તમારે નહીં કહેવું પડે, પણ સીધા કરવાના છે કોને? પેલો સૂર્યો છે બાજુના ગામનો, એ મારી જોડેથી 5 લાખ રૂપિયા ઉસીને લઈ ગયો હતો, અને એમાં એને એક ખેડૂતને 1 લાખ રૂપિયા વેજે આપ્યા છે, અને વેજનું વ્યાજ ગણીને પેલા ખેડૂત જોડેથી 3 લાખ રૂપિયા માંગે છે, અને ડરાવી ધમકાવીને પેલી જમીન લેવાની વાત કરે છે. આ તો બહુ ખોટું છે. હા વિશાલ, હવે હું પણ જોઉં છું કે સૂર્ય પેલા ખેડૂત પાસેથી પૈસા લઈને કેવી રીતે જાય છે. એ શું કર્યું મારા પૈસાનો? લાય મારા પૈસા, હવે પણ 1 મિનિટનો વાયદો નહીં. સૂર્યાભાઈ, પણ પૈસાનો કઈ સેટિંગ થાય એવું નહીં. તો લેવાના ઉપર સહી કરી લે. યાદ છે ને કે તું શું કીધું તું? કે પૈસાનું સેટિંગ નહીં થાય તો હું સહી કરી લઈશ. 1 મિનિટ ના રહીશ. વિક્રમ હે, નાના શેઠ તમે આવો આવો. અને વિપુલ શેઠ શું કરે છે? એ તો એમનું કામ જ કરે છે, પણ તું અહીંયા શું કરે છે? અરે કઈ નહીં, આ તો નરેશના ખેતરમાં આવ્યો હતો. નરેશ ક્યારનો કહેતો હતો કે કોઈક દિવસ સૂર્યાભાઈ આવો મારા ખેતરમાં. એવું છે એમ? બરાબર. અને આ કાગળ શેનું છે? કાકા કઈ નહીં, આ તો જેને પાક બગડ્યો હોય એ આમો સહી કરી દે, અમે અમારા તરફથી 2000 આપીએ છીએ. લાય મને દેખાડ તો, હું પણ જોઉં કે શું છે આમાં. જવા દો ને નાના સેઠ, અને ચાલો મારા ઘરે શાંતિથી બેસીને વાત કરીએ. હું અહીંયા બેસવા નથી આવ્યો, આ ખેડૂતની રક્ષા કરવા આવ્યો છું. લાય આ કાગળ. આ જમીન મને નરેશજી 3 લાખ રૂપિયામાં સાવ નંદાવે આપે છે, અને લેનાર વ્યક્તિ સુરેશજી. હા વિશાલભાઈ, આમની જોડેથી. બસ નરેશ, કહેવાની કોઈ જરૂર નથી, કાલે તે જે વાત કરી એ મને બધી જ ખબર છે. અલ્યા સૂર્યા, તને શરમ આવે છે? અમે તને ઓછીના પૈસા આપીએ છીએ, અને તું આવા ખેડૂતોને વ્યાજે પૈસા આપે છે? અને 1 લાખ રૂપિયાનું કેટલું વ્યાજ ગણી? 2 લાખ રૂપિયા. એ તો તારા આખા પરિવારનું પણ વ્યાજ ગણી નાખ્યું કે શું? નાના શેઠ, આ અમારો મામલો છે અને તમે વચ્ચે ના પડો. જો તું કોક અમીરને લૂંટતો હોત ને તો વચ્ચે ના પડોત, પણ તું તો એક ખેડૂતને લૂંટે છે, એટલે કાયદે સર વચ્ચે પડી છે. નાના છે એ સૂર્યા, હજુ તો આ વિશાલ સાંપ્રાનું ઠેકાણે છે, પણ જો ફટક્યું ને તો તું તો સમજુ છે, અને સમજી જજે. નાના છે, મને સમજાવવાની કોઈ જરૂર નથી. એ જાઓ અને ખેડૂતનો અંગૂઠો કાપીને સહી કરાવો. Thank you.
મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જો સાંભળ મારી વાત, તમે લોકો આમ ડરાવી ધમકાવીને ખેડૂત જોડેથી પૈસા પડાવો છો એ એકદમ ખોટું છે. કેમ કે ખેડૂત છે તો આપણે છીએ. ખેડૂત કેટલીક રાત દિવસ મહેનત કરીને અન્ન પકવે છે અને એ અનાજ આપણે ખાઈએ છીએ. અને અમુક લોકો હોય છે તારા જેવા કે ખેડૂતને સમજતા જ નથી, પણ એ બહુ મોટી ભૂલ તમારી છે. કેમ કે ખેડૂતનો પણ એ રક્ષક હોય છે અને જેનું કોઈ ના હોય એનો ઉપરવાળો ભગવાન હોય. તો મિત્રો, કેવી લાગી તમને મારી સ્ટોરી? અને હા, આ સ્ટોરી હું સવારે 9 વાગે લખવા બેઠો હતો ત્યારે મારા મગજમાં ના તો કોઈ કોન્સેપ્ટ કે ના તો કોઈ જવાબ, પણ મારી ઓનલાઈન 67 અને 64 જોગણીની મારા પર એટલી મહેરબાની છે ને કે જ્યારે હું સ્ટોરી લખવા બેસું ત્યારે લખાઈ જ જાય, લખાઈ જ જાય. તો ચાલો મિત્રો, ફરી મળીશું. જય જય ઓનલાઈન 67.